કાપોદ્રામાં અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં આવેલા એક હીરા કારખાનામાં લૂંટની ઘટના સામે આવી છે. સુરતમાં વધુ એક હીરા વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા કતારગામ વિસ્તારમાં એક હીરા વેપારીને લૂંટાયો હતો, તો હવે સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. સુરતના કાપોદ્રા વિસ્તારના રચના સર્કલથી કાપોદ્રા રોડ પર આવેલ અક્ષર ડાયમંડ હાઉસના બિલ્ડિંગ નંબર 5ના હીરાનું કારખાનું ધરાવતા વેપારીને ત્યાં લૂંટ થઈ હતી. ખાતા નંબર 101માં વેપારી મનસુખભાઈ રવૈયા મોડી સાંજે કારખાનામાં હતા ત્યારે મોઢે રૂમાલ બાંધી 4 જેટલા લૂંટારો આવ્યા હતા. લૂંટારોએ હીરા વેપારી મનસુખભાઈ અને તેમના ભાગીદારો અને કારખાનામાં કામ કરતા કારીગરોને તીક્ષ્ણ હથિયારોથી ડરાવી કારખાનામાં રહેલ હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. કાપોદ્રામાં હીરા વેપારી સાથે લૂંટની ઘટના બની હોવાની જાણ થતાં પોલીસ કાફલો અને કાપોદ્રા સહિત ડીસીબી અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાને લઈને વેપારી અને કારીગરને પૂછપરછ તપાસ હાથ ધરી હતી, જ્યાં પોલીસને વેપારીએ જણાવ્યું હતું કે મોઢે રૂમાલ બાંધી 4 જેટલા લૂંટારુઓ સાંજે 8:30 વાગ્યાની આસપાસ આવ્યા હતા. કારખાનામાં પોલીસ કરવા માટે લાવવામાં આવેલ હીરા લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારાઓ અંદાજે પોલીસ માટે આવેલા 7 લાખના હીરા કારખાનામાંથી લૂંટી નાસી છૂટ્યા હતા. હાલ તો ઘટના અંગે પોલીસે લૂંટની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરવાના અને તેના પગેરો સુધી પહોંચવાના ચક્કો ગતિમાન હાથ ધર્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કાપોદ્રા 4 રસ્તા નજીક અક્ષર ડાયમંડ નામનું એક બિલ્ડિંગ આવેલું છે. એ બિલ્ડિંગ નંબર 5માં ખાતા નંબર 101માં હીરાનું કારખાનું આવેલું છે, જેના માલિક મનસુખભાઈ અવૈયા છે અને એમના 2 ભાગીદારો પણ છે. 7:45 વાગ્યાના અરસામાં એમના કારખાનામાં 4 જેટલા ઈસમો મોઢે રૂમાલ બાંધીને હાથમાં હથિયાર લઈને આવેલા અને માણસોને બધાને જે કારીગરો કામ કરતા હતા એમને અને ભાગીદારોને છરા બતાવીને એમને ડરાવીને જે હીરાના કારખાનામાં પોલીસ કરવા માટે માલ આવેલો હતો, જે આશરે લગભગ 7-1 લાખ રૂપિયાની કિંમતનો હોવાનું જણાવે છે, તો એ રીતેના માલની આ 4 લૂંટાળાઓ ભેગા મળીને લૂંટ કરીને ભાગી ગયેલા બાબતની હકીકત જણાવતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી કરવા કાર્યવાહી કરેલ છે. કાપોદ્રા અક્ષર ડાયમંડમાં કારખાનું ચલાવતા મનસુખભાઈ રવૈયા ડાયમંડના નાના વેપારી હતા. અન્ય હીરા વેપારીઓ અને વેપારીઓ પાસેથી છૂટકમાં હીરાનો માલ લાવી પોલીસિંગનું કામ કરતા છે. મનસુખભાઈ કારખાનામાં 10-12 ઘંટી ચલાવે છે અને સામાન્ય ધંધો કરે છે, ત્યારે લૂંટારોએ તેમને નિશાન બનાવતા લૂંટારાઓ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.